નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ નવસારીમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાનો ગ્રાફ ધીમે ને ધીમે ઉપર જઈ રહ્યો છે એટલે કે દિવસો દિવસે કોરોનાનો વ્યાપ નવસારીમાં વધી રહ્યો છે આજે નવસારીમાં કોરોનાના કુલ એકોતેર નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે ખૂબ ગંભીર બાબત કહી શકાય કારણ કે આજે નવસારીમાં એકોતેર પોઝિટિવ દર્દીઓ ઘણા લાંબા સમય પછી આ આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે અને લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે કોરોનાની ત્રીજી લહેર નવસારીમાં વ્યાપી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નવસારીમાં એકોતેર નવા પોઝિટિવ દર્દીઓ આજે નોંધાય છે ચૂક્યા છે જેમાં એકોતેર પોઝિટિવ દર્દી નોંધાયા છે તેમાંથી તેવીસ વિદ્યાર્થીઓ છે ખૂબ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓ આજે નોંધાયા છે અને તેમાં પણ નવસારીમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ આજે નવસારી ખાતેથી નોંધાયા છે આજે જે પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે તેમાં નવસારીના જાણીતા કોલેજના ટ્રસ્ટી એવા મુકેશભાઈ અગ્રવાલ તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતાઓ એવા મુકેશ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે શીતલ સોની તેમજ પિયુષ દેસાઈ સહિતના લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે એટલે કે ભાજપમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ભાજપના નેતાઓ કોરોનાનું જે ગાઈડલાઇન છે તેનું પાલન નથી કરતા હોતા અને તેઓ હવે સંક્રમિત થઈ રહ્યા છે ને તેને લઈને તેમને સંપર્કમાં આવેલા લોકો પણ સંક્રમિત થઈ હોવાની વાતો સામે આવી રહી છે આજે મુકેશ અગ્રવાલ પણ સંક્રમિત થયા છે વાત કરીએ આજના પોઝિટિવ દર્દીની તો આજે એકોતેર નવા પોઝિટિવ દર્દી નોંધાય છે તેની સામે કુલ પોઝિટિવ દર્દીનો આંખ સાત હજાર છસો ને અડસઠ થવા પામ્યો છે ઓગણીસ લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે એટલે કે રજા આપેલા દર્દીનો આંખ સાત હજાર બસોને એકવીસ થવા પામ્યો છે નવસારીમાં આજે કોરોનાથી કોઈનો અવસાન નથી થયું એટલે મૃત્યુ આંક એકસો અઠ્ઠાણું પર યથાવત રહેવો પામ્યો છે તો નવસારીમાં એક્ટિવ કેસની સંખ્યા વધી ચૂકી છે નવસારીમાં બસો ઓગણપચાસ કોરોનાના એક્ટિવ કેસ એટલે કે પોઝિટિવ દર્દીઓ હાલમાં નવસારીમાં સારવાર લઈ રહ્યા છે એટલે કે નવસારી માટે ખૂબ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે બસો ઓગણપચાસ એટલે કે દર્દીઓ હાલમાં એક્ટિવ છે નવસારીમાં જે પોઝિટિવ દર્દી આજે એકોતેર નોંધાય તેમાં વાત કરીએ તો નવસારીમાંથી એકત્રીસ પોઝિટિવ દર્દી નોંધાય છે જલારપુર તાલુકામાંથી અગિયાર ગણદેવ તાલુકામાંથી અગિયાર ચીખડી તાલુકામાંથી સાત વાંસદા તાલુકામાંથી ત્રણ પોઝિટિવ દર્દી નોંધાય છે જેની સાથે કુલ ત્રેવીસ વિદ્યાર્થીઓ તેમાંથી નોંધાયા છે ખૂબ ચિંતાનો વિષય છે વિદ્યાર્થીઓ વધારો સંક્રમિત થઈ રહ્યા છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધવાને લઈને ગઈકાલથી જાહેરાત કરવામાં આવી હતી અને આજથી એકથી નવ ધોરણની તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે એકત્રીસમી જાન્યુઆરી સુધી તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે આજે જે પોઝિટિવ દર્દીઓ નોંધાય છે તેમાં ટોટલ કુલ જે બસો ઓગણપચાસ એક્ટિવ કેસ છે તેની વાત કરીએ તો તેમાંથી અગિયાર દર્દીઓ હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે વિવિધ હોસ્પિટલોમાં અને તેમાં બસોને આડત્રીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે એટલે કે ત્રીજી વેવ જે આવી છે તે ત્રીજી વેવમાં લોકો કોરોનાથી સંક્રમિત તો થઈ રહ્યા છે પરંતુ વેક્સિનના ડોઝ ક કા તો કોરોનાનો જે વાયરસ છે તે થોડુંક ડલ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે બસોને અડત્રીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થાય તેવી રીતને આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં માહિતી આપવામાં આવી છે વાત કરીએ આજે જે કોરોના એક્ટિવ કેસ છે બસોને ઓગણપચાસ તેમાં આપણે નજર કરીએ કે કેટલા દર્દીઓ ક્યાં ક્યાં સરવાર લઈ રહ્યા છે જેમાં સીએસસી ગણદેવી ખાતે એક સીએસસી મુંબઈ સીસીસી મુંબઈમાં બે સિવિલ હોસ્પિટલ સુરતમાં એક સિવિલ હોસ્પિટલ વલસાડમાં એક ગ્લોબલ સનસાઇન હોસ્પિટલમાં એક કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં એક નવસારી સિવિલ હોસ્પિટલમાં બે સુરભી હોસ્પિટલ નવસારીમાં એક વરદાન હોસ્પિટલ નવસારીમાં એક જલાલપુર હોમ આઇસોલેશનમાં છેતાલીસ નવસારી હોમ આઇસોલેશનમાં સૌથી વધુ ને પંદર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ચીખલી હોમ આઇસોલેશનમાં વીસ દર્દી ગણદેવી હોમ આઇસોલેશનમાં ચુમ્માલીસ દર્દી ખેરગામ હોમ આઇસોલેશનમાં ત્રણ વાંસદા હોમ આઇસોલેશનમાં દસ દર્દીઓ સારવાર હેઠળ છે નવસારી જિલ્લામાં કોરોનાના લક્ષણ ધરાવતા બે હજાર એકસોને સુડતાલીસ લોકોના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે જેમાં નવસારીમાંથી બસોને અઠ્ઠાણું જલારપુરમાંથી ને તેતાલીસ ગણદેવીમાંથી ચારસો ને અડતાલીસ ચીખલીમાંથી ને અડતાલીસ ખેરગામમાંથી એકસોને છત્રીસ અને વાંસદામાંથી ત્રણ દર્દીઓ કોરોનાથી હાલમાં લક્ષણ ધરાવતા હોય ને તેમના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં જે પોઝિટિવ દર્દીઓ આજે નોંધાય છે એકોતેર તેની વાત કરીએ તો નવસારીમાં એક નંબર પર દયા હસન અહેમદ ઇબ્રાહિમ જેઓ છપ્પન વર્ષના છે અને ચાર ચારસ્તા જલાલપુરના તેઓ રહેવાસી છે બીજા નંબર પર આકૃતિ નરેન્દ્રકુમાર નાયક જેઓ સાદરી વર્ષના છે પોસ્ટ ઓફિસ સામે ગણદેવીના રહેવાસી ત્રીજા નંબર પર ધવલભાઈ જગજીવનભાઈ ટંડેલ જેઓ સાડત્રીસ છે અક્ષર ટાઉનશીપ છપરા નવસારીના રહેવાસી ચોથા નંબર પર કુમાર દિલીપભાઈ ચૌધરી જેઓ ચોત્રીસ વર્ષના છે અને રેલવે કોલોની વિજલપુર નવસારીના તેઓ રહેવાસી છે પાંચમા નંબર પર ભાવિન જયંતિલાલ દેસાઈ જેઓ ઓગણચાળીસ વર્ષના છે જલાલપુર નવસારીના તેઓ રહેવાસી છે છઠ્ઠા નંબર પર મ બંસી મયુરભાઈ પંડ્યા જેઓ ત્રીસ વર્ષના છે અને શ્રી વિનાયક હોમ બિલ્લીમોરા ગંદવીના રહેવાસી છે સાતમા નંબર પર કેવલ શશિકાંતભાઈ પટેલ અઠ્ઠાવીસ વર્ષીય સરાવ જલાલપુરના રહેવાસી આઠમા નંબર પર વિપુલભાઈ બાલકૃષ્ણ ટંડિલ જો સાડત્રીસ વર્ષના અને હાંસાપોર સાંઈ તળાવ અવતાર જલાલપુરના તેઓ રહેવાસી છે નવમા નંબર પર ધર્મિષ્ઠાબેન હિતેશભાઈ પટેલ જેઓ ઓગણચાલીસ વર્ષના છે અને ઇટાળવા નવસાઈના રહેવાસી છે દસમા નંબર પર મિતભાઈ ઠક્કર જે ઓગણત્રીસ વર્ષના છે અને તીઘરા નવસાઈના તેઓ રહેવાસી છે અગિયારમા નંબર પર સરસ્વતી જયંતિભાઈ હળપતિ જેઓ સત્તર વર્ષના છે સિંધી કેમ રહેવાસી બારમા નંબર પર તમીબેન હેમચંદ્ર ચૌધરી જો બત્રીસ વર્ષના છે અને ટાગોર સોસાયટી જૂના થાણા નવસારીના તેઓ રહેવાસી છે તેરમા નંબર પર સચિન ભરતભાઈ પટેલ જેઓ પાંત્રીસ વર્ષના છે ગુલવાડ નવસારીના રહેવાસી ચૌદમાં નંબર પર દિયા કિરીટભાઈ મૌલા જેઓ અઢાર વર્ષના છે રાધાકૃષ્ણ સોસાયટી નવસારીના રહેવાસી પંદરમાં નંબર પર સત્યમ સીતારામ કેર કેશવાણી કે જેઓ બાવીસ વર્ષના અને મિથિરાનગરી નૌસેના રહેવાસી સોળમા નંબર પર ત્રિષાબેન ડી ટંડેલ જેઓ સત્તર વર્ષના છે સાંઈ વિજયપુર વિજલપુર નવસારીના રહેવાસી સત્તરમાં નંબર પર વાનકર પૂજા સાનાભાઈ જેઓ ચૌદ વર્ષના શિવમનગર સોસાયટી નવસારીના રહેવાસી અઢારમા નંબર પર સારિકાબેન વી આહિર જેઓ સોળ વર્ષના હીરાબેનસન ચાલ નવસારીના રહેવાસી ઓગણીસોના નંબર પર વૈષ્ણવ મદનલાલ બાલુદાસ કે જેઓ ત્રેપન વર્ષના છે અને ધર્મનંદન એપાર્ટમેન્ટ નવસાઈના તેઓ રહેવાસી છે વીસ વીસમાં નંબર પર ધનુબેન જી પટેલ જેઓ પચાસ વર્ષના છે અને ધર્મીનગર નવસારીના તેઓ રહેવાસી છે એકવીસમાં નંબર પર ચિરાગ સુરેશભાઈ રાઠોડ જેઓ સત્તાવીસ વર્ષના છે અને દાંડીવાટ નવસાઈના રહેવાસી છે બાવીસમાં નંબર પર કમલેશ ખુશાલ પરમાર જેઓ સુડતાળીસ વર્ષના છે અને સિસોદરા નવસારીના રહેવાસી ત્રેવીસમાં નંબર પર અજય રમણભાઈ દેશમુખ જેવો ત્રીસ વર્ષના છે અને ધોલાર ચીખલીના તેઓ રહેવાસી છે ચોવીસમા નંબર પર સ્નેહાબેન ચંદુભાઈ પરમાર કે જેઓ અઢાર વર્ષના છે અને ધોલા ચીખલીના તેઓ રહેવાસી છે પચીસમા નંબર પર ધારાબેન ભાસ્કરભાઈ મિસ્ત્રી કે જેઓ ચોત્રીસ વર્ષના છે અને તેઓ સુથારવાડ સમરોલી ચીખલીના તેઓ રહેવાસી છે તો છવ્વીસમાં નંબર પર સુરેન્દ્રસિંહ હરદનસિંહ જેઓ ઓગણસાઠ વર્ષના છે અને તેઓ બલવાજા ચિકલીના તેઓ રહેવાસી છે સત્તાવીસમાં નંબર પર ધાર્મિક સુનિલભાઈ નાયકા કે જેઓ ઓગણીસ વર્ષના છે અને મહુડા ફરિયા નવસારીના તેઓ રહેવાસી છે અઠ્ઠાવીસમાં નંબર પર મીનાબેન રમણભાઈ પટેલ જેઓ પચાસ વર્ષના છે અને સાધકપુર ચીખલીના તેઓ રહેવાસી છે ઓગણત્રીસમાં નંબર પર પ્રિયાબેન ઉમેશકુમાર પંચાલ કે જેઓ ઓગણચાલીસ વર્ષના છે અને ઘોલવાડ નવસાયના તેઓ રહેવાસી છે ત્રીસમાં નંબર પર હીર લહેરુ જેઓ સત્તર વર્ષના છે અને સૈરસ પાર્ક સોસાયટી નવસારીના તેઓ રહેવાસી છે એકત્રીસમાં નંબર પર હિમાંશુ ઈશ્વરલાલ વસી કે જેઓ ચોપન વર્ષના છે અને ઈશ્વર પાર્ક છાપરા રોડ નવસારીના તેઓ રહેવાસી છે બત્રીસમા નંબર પર તારક તાલી કસમ ભાધવાડિયા કે જેઓ એકાવન વર્ષના છે અને તેઓ સિંધી ગેમ્સના રહેવાસી છે તેત્રીસમાં નંબર જયેશકુમાર રમણલાલ ટેલર જેઓ પંચાવન વર્ષના છે અને બિલી નાકા બિલીમોરા ગણદેવીના તેઓ રહેવાસી છે ચોત્રીસમા નંબર પર જીલ સુમનભાઈ પટેલ જેઓ એકવીસ વર્ષના છે અને તળાવ ફરિયા મોરલી ગણદેવીના તેઓ રહેવાસી છે છત્રીસમા નંબર પર રોહન પ્રવીણભાઈ રાઠોડ કે જેઓ પચીસ વર્ષના છે અને પંચવટી ફળ્યું પોસા જલાલપુરના તેઓ રહેવાસી છે નંબર પર અનિલ જનાર્દનભાઈ પિલ્લી જેઓ સુડતાળીસ વર્ષના છે ને કબીલ પર તેઓ રહેવાસી છે આડત્રીસમાં નંબર પર રૂપાલી જીતેન્દ્રભાઈ વાની કે જેઓ એકત્રીસ વર્ષના અને પર રહેવાસી છે ઓગણચાલીસમાં નંબર પર પ્રિયા બાલુભાઈ રસોયા કે જેઓ સત્તર વર્ષના છે ને સુગ સગુનગર સોસાયટી જલાલપુર નવસાયના તેઓ રહેવાસી છે ચાલીસમાં નંબર પર અલક ધાનદ નાયક નાયક કે જેઓ વીસ વર્ષના અને કબીરપર નવસાયના તેઓ રહેવાસી છે એકતાલીસમાં નંબર પર દીપાલી મયુરવી કે જેઓ પચીસ વર્ષના છે અને તેઓ વસંત વિહાર કબીરપર નવસારીના તેઓ રહેવાસી છે બેતાલીસમાં નંબર પર મહેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ જે ઓગણચાળીસ વર્ષના છે અને તેઓ કબીરપર નવસાયના તેઓ રહેવાસી છે તેતાલીસમા નંબર પર શ્રેયા મિહિરભાઈ મહેતા કે જેઓ ચૌદ વર્ષના છે દર્શન સોસાયટી વિજલપુરના તેઓ રહેવાસી ચુમ્માલીસમાં નંબર પર મોક્ષિત સંજયભાઈ શાહ જેવો સત્તર વર્ષના છે અને લોકેશ એપાર્ટમેન્ટ સાનકુવા નવસારીના તેઓ રહેવાસી છે પિસ્તાલીસમાં નંબર પર નીલમ જે પટેલ જેવો તેત્રીસ વર્ષના અને પંચવટી નગર છાબરાડ નવસારીના તેઓ રહેવાસી છે છેતાળીસમાં નંબર પર ભાવેશ પાટીલ જેઓ ચોવીસ વર્ષના છે અને સૂર્યનગર વિજલપુરના તેઓ રહેવાસી છે સુડતાલીસમાં નંબર પર શ્રેયા કાંસે જેઓ દસ વર્ષના સૂર્યનગર વિજલપુરના તેઓ રહેવાસી છે અડતાલીસમાં નંબર પર દિવ્યા કવાથિયા જેઓ તેર વર્ષના સંભાજીનગર વિજલપુરના તેઓ રહેવાસી છે ઓગણચાલીસમાં નંબર પર દ્રષ્ટિ દીપકભાઈ મહાલે જેઓ તેર વર્ષના સંભાજીનગર વિજેલપુરના તેઓ રહેવાસી છે પચાસમાં નંબર પર જયનિશ પારેખ જેઓ બત્રીસ વર્ષના છે મહારાજા હાઈટ નવસારીના તેઓ રહેવાસી છે એકાવનમાં નંબર પર દ્રષ્ટિ જયેશભાઈ પટેલ જેઓ અઢાર વર્ષના છે અને નિશા ફળિયા કલમઠા ગણદેવીના તેઓ રહેવાસી છે બાવનમાં નંબર પર દીપિકા અનિલભાઈ ગાવિત જેઓ ઓગણત્રીસ વર્ષના છે અને તેઓ માલા ફળિયા ખાનપુર વાંસદાના તેઓ રહેવાસી છે તેપનમાં નંબર પર માલિની યશ ખાંગલે કે જેઓ તે પંચાવન વર્ષના છે અમીપાક સોસાયટી નવસારીના તેઓ રહેવાસી છે ચોપનમાં નંબર પર કરિશ્મા વિનોદભાઈ દેશમુખ જેઓ વીસ વર્ષના છે અને ચિકારી ફળિયા ગોડમાર વાંસદાના તેઓ રહેવાસી છે પંચાવનમાં નંબર પર ધ્રુવ જયેશભાઈ પટેલ જેઓ સત્તર વર્ષના છે અને નિશાળ ફળિયા વલોટી ગણદેવીના તેઓ રહેવાસી છે છપ્પનમાં નંબર પર અંશ એમ પંચાલ જેઓ ચૌદ વર્ષના છે અને વાડી દેવસરા ગણદેવીના તેઓ રહેવાસી છે સત્તાવનમાં નંબર પર જિજ્ઞેશ શૈલેષભાઈ કંસારા જેઓ સાડત્રીસ વર્ષના છે રાજહંસ કોરલ નવસારીના તેઓ રહેવાસી છે અઠ્ઠાવનમાં નંબર પર વિરલકુમાર બી ગરા જેવ વર્ષના છે કાવેરી કોલોની ન્યૂ બસ ડેપો વાંસદાના તેઓ રહેવાસી છે ઓગણસાઇના નંબર પર તુષારકુમાર પ્રવીણભાઈ દેસાઈ જેવો ચાલીસ વર્ષના છે રોયલ પાર્ક સોસાયટી વસંત વિહાર ગણદેવી નવસાઈના તેઓ રહેવાસી છે સાહીઠમાં નંબર પર છાયા આશીષભાઈ પટેલ જેવું તેતાલીસ વર્ષના છે અને કાછીયાવાડી ચોવીસી નવસાઈના તેઓ રહેવાસી છે એકસઠમાં નંબર પર હરપ્રતિ જાનવી ગિરીશભાઈ પંદર વર્ષના છે અને તેઓ ટેકરી ફરિયા ટોળી મુનસર નવસારીના તેઓ રહેવાસી છે બાસઠમાં નંબર પર કિશોરભાઈ ગાવિત જેઓ અગિયાર વર્ષના છે અને જેઓ સેજવાડ ફરિયા સાતેમ નવસારીના તેઓ રહેવાસી છે તેસઠનામાં નંબર પર હિતેશભાઈ મનુભાઈ રાઠોડ કે જેઓ પચાસ વર્ષના છે માયાવંશી મોહલો નાગધરા નવસારીના તેઓ રહેવાસી છે ચોંસઠમાં નંબર પર દ્રિજા શશિકાંત પટેલ જેઓ તેર વર્ષના છે પટેલ ફર્યું નોગામાં ચીખલીના રહેવાસી છે પાંસઠમાં નંબર પર મુકેશ રમણલાલ પટેલ જેઓ પિસ્તાલીસ વર્ષના છે રાઘવ ફરી ઉંડાજ જ તેઓ રહેવાસી છે નંબર પર શૂન્યા પ્રશાંત દેસાઈ જેઓ છત્રીસ વર્ષના છે ને લીમડા ચોક છા ગણદેવીના તેઓ રહેવાસી છે સડસઠમાં નંબર પર મિરલ હિરેન પટેલ જેઓ સાત્રીસ વર્ષના છે અને જોશી મોહલ્લો ટાવર નવસારીના તેઓ રહેવાસી છે અડસઠમાં નંબર પર જીઘર જે દેસાઈ જેઓ ઓગણપચાસ વર્ષના છે ને મૂન લાઇટ વિજયપુર વિજલપુર જલાલપુરના તેઓ રહેવાસી છે ઓગણ નંબર પર બ્રિજેશ મંગુભાઈ પટેલ જેઓ અડતાલીસ વર્ષના છે ને પરથન પટેલ ફળિયા ગુરુકુલ સુપા નવસારીના તેઓ રહેવાસી છે સિત્તેરમાં નંબર પર કિંજલ ભાવેશભાઈ હળપતિ સોળ વર્ષીય આશાપુરી મોહલ્લો સરિભુજરંગ ગણના તેઓ રહેવાસી અને છેલ્લે એકોતેરમાં નંબર પર કામિની કરશનભાઈ પટેલ જેઓ છત્રીસ વર્ષના છે મોટા ફળિયા વંકાલ ચીખલીના તેઓ રહેવાસી છે તો આજે કોરોનાની સારવાર લેતા કુલ ઓગણીસ દર્દીઓ સાજા થતા તેમને પણ રજા આપવામાં આવી છે તો ઓગણીસ દર્દીઓ પર નજર કરીએ તો એક નંબર પર દીપકભાઈ ડી રાણા કે જેઓ સાહીઠ વર્ષના મિથિલા નગરી નવસારીના તેઓ રહેવાસી છે બે નંબર પર રાધાબેન ગોપાળભાઈ ટંડેલ કે જેઓ ત્રેપન વર્ષના છે ટીચર સોસાયટી અમૃતસર ગણધરીના તેઓ રહેવાસી છે ત્રીજા નંબર પર શ્વેતા માનસ ત્યાગી ચોત્રીસ વર્ષના નૂતન સોસાયટી નવસારીના તેઓ રહેવાસી છે ચોથા નંબર પર હેમાબેન નિલેશભાઈ પટેલ કે જેઓ અડત્રીસ વર્ષના છે અને નાગધરા નૌસેના તેઓ રહેવાસી છે પાંચમા નંબર પર ચિરાગ બાબુભાઈ પટેલ જેઓ પાંત્રીસ વર્ષના અને નાગધરા નૌસેના રહેવાસી છઠ્ઠા નંબર પર રિયાબેન મનસુખભાઈ ટાંગ જેઓ બાર વર્ષના જાગૃતિનગર વિજલપુર નૌસેના રહેવાસી સાતમા નંબર પર દિયાબેન નિલેશકુમાર લાડ પંદર વર્ષના અને ડેપો નજીક ગણદવીના રહેવાસી આઠમા નંબર પર કુંન જયેશભાઈ પટેલ જેઓ ચૌદ વર્ષના સમરફરિયા ગણદેવીના રહેવાસી નવમા નંબર પર ચેલ્સીબેન પિન્ટુભાઈ સાવલિયા કે તેર વર્ષના સહયોગ સોસાયટી ચીખલીના તેઓ રહેવાસી શુભમ દિવેશભાઈ નાયક તેર વર્ષના અને પટેલ ફરી અમલસા ગાંધીના તેઓ રહેવાસી અગિયારમા નંબર પર ક્રિસ્ટલ નિલેશભાઈ પટેલ કે જેઓ ચૌદ વર્ષના અને વૃંદાવન સોસાયટી નૌસેના તેઓ રહેવાસી બારમા નંબર પર દિનેશકુમાર રાજુભાઈ વર્મા જેઓ તેતાળીસ વર્ષના ભક્તિનગર વિજય પર નવસેના રહેવાસી તેરમા નંબર પર માનસીબેન ચંદ્રક મિસ્ત્રી ત્રેવીસ વર્ષના તિગરા રોડ નવસારીના તેઓ રહેવાસી ચૌદમાં નંબર પર વિધુ વિભૂતિબેન નરેશભાઈ પટેલ કે જે યમુનાનગર સોસાયટી ગણદેવીના તેઓ રહેવાસી પંદરમાં નંબર પર પીનલબેન રમેશચંદ્ર પટેલ જેઓ આડત્રીસ વર્ષના કેસરી ગણવીના તેઓ રહેવાસી સોળમાં નંબર પર વિપુલ નાયર અઠ્ઠાવીસ વર્ષના કબીલપુર ગંદેવીના તેઓ રહેવાસી સત્તરમાં નંબર પર મયંકભાઈ ગાંધી જેઓ પચાસ વર્ષના વિવેકાનંદ સોસાયટી નવસારીના તેઓ રહેવાસી અઢારમા નંબર પર કાશીનાથ ઠુંઠુ સોની કે જેઓ તોંતેર વર્ષના છે અને સહયોગ સોસાયટી વિજલપુરના રહેવાસીના ઓગણીસમા નંબર પર યોગેશભાઈ ધનજીભાઈ ઠક્કર જે ઓગણપચાસ વર્ષના અને રાધા માધવ સોસાયટી નવસારીના રહેવાસી આમ આજે કોરોનાનું મીટર નવસારીમાં સતત વધી રહ્યું છે કોરોનાના એક્ટિવ કેસ બસો ઓગણપચાસ પર પહોંચી ચૂક્યા છે ત્યારે તમે લોકો પણ સાવધાન રહો ઘરમાં રહો સુરક્ષિત રહો અને બહાર નીકળો ત્યારે કોરોનાના એસઓપીનું પાલન કરો માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો સેનિટાઇઝરનો ઉપયોગ કરો તો તમે કોરોનાથી સંક્રમિત થઈ અટકી શકશો જોકે હાલનો કોરોના જે છે તે લેવા નથી એવું લાગી રહ્યું છે પરંતુ કોરોનાનું કંઈ કહેવું નહીં એટલે સાવચેતમાં સાવચેત રહીએ અને સુખી રહીએ અને ઘરમાં રહી સુરક્ષિત રહીએ એ જ નારા સાથે જોતા રહો નવસારી લાઈવ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો